અસ્સલામુ અલૈકુમ મિત્રો, ફરી એકવાર આવો ગુજરાતી શીખીએ ની બીજી ક્લાસ માં તમારું સ્વાગત છે. મિત્રો, પાછલી ક્લાસ માં તમે વાંચ્યું હતું કે જેમ ઉર્દુમાં અડધા અક્ષરો લખવામાં આવે છે અને વાંચવામાં આવે છે, તેમ ગુજરાતી મૂળાક્ષરો યાની કે હરૂફે તહજઈ વાંચવામાં આવે છે, જેના કેટલાક મિસાલો તમે પાછલી ક્લાસમાં જોયા અને સાંભળ્યા હતા. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો આજના ક્લાસની શરૂઆત કરીએ તે પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પણ ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોના સંદેશાઓ બધાથી પહેલા તમને મળી શકે. મિત્રો, ગુજરાતી મૂળાક્ષર હરૂફે તહજઈ માં કુલ 47 અક્ષરો હરફ હોય છે અને આપણે પહેલા આ મૂળાક્ષરો હરૂફે તહજઈ શીખીશું. મિત્રો, સ્ક્રીન પર દેખાતા આ અક્ષરોને ધ્યાનથી જુઓ, સાંભળો અને મારી સાથે દોહરાવો. ક, મારા સાથે દોહરાવો. ક, એક વારી પાછીથી ને દોહરાવો. ક, ખ, મારા સાથે દોહરાવો. ખ, એક વારી પાછીથી ને દોહરાવો. ખ, ગ, મારા સાથે દોહરાવો. ગ, એક વારી પાછીથી ને દોહરાવો. ગ, ડ, મારા સાથે દોહરાવો. ડ, એક વારી પાછીથી ને દોહરાવો. ડ. મિત્રો, આજના વર્ગમાં આપણે ચાર અક્ષરો શીખ્યા છે, તેને સારી રીતે યાદ રાખો અને તેનું પુનરાવર્તન કરો. મિત્રો, છેલ્લે આપણે આ ચાર અક્ષરોમાંથી બનેલા શબ્દો જોઈએ છીએ. તો ચાલો શરૂ કરીએ. પહેલા છે ક. ક થી કાગરો. ક થી કાગરો. બીજો છે ખ. ખ થી ખટારો. ખ થી ખટારો. ગ. ગ થી ગધેડું. ગ થી ગધેડું. ડ. ડ થી ડફલી. ડ થી ડફલી. મિત્રો, છેલ્લે તમારાથી વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર પણ કરો. આભાર.